नमस्कार, सांजना 7 वागी रह्या छे। आप जोई रह्या छो गुजराती नंबर 1 न्यूज चैनल जी 24 कलाक। हूँ जनक। आजे पण वरसाद छे गुजरात में, कोरोनानो कहर पण छे। शुरुआत वरसादी माहौल थी करी लिए। गुजरात ना 45 तालुकाओ छे के जे आजे पण वरसाद छे। अमरेली राजूला में सौथी वधु 2.5 इंच छे। त्यार पछी सुरेन्द्रनगर ना चूड़ा में 2.25 इंच वरसाद छे। मध्य गुजरात में नर्मदा देड़ियापाड़ा में 2 इंच वरसाद छे। छोटाउदेपुर ना पावी जेतपुर में 1.5 इंच वरसाद छे। दक्षिण में सूरत में मांगरोल में 1.25 इंच वरसाद छे। तो आज 45 तालुका में वरसाद पड़ो है। आ वरसाद खेडूतों माटे मुसीबत लेने आवी रह्यो छे। हवे खेडूतो वरसाद खमैया करे तेवी प्रार्थना करी रह्या छे। अने हजू पण जो वरसाद वरसे, जेटलो वरसाद वरसे एटलो खेडूतो माटे मुसीबत लईने आ वरसाद आवी रह्यो छे। तो सौराष्ट्र, दक्षिण अने मध्यमां आजे वरसादी माहौल सर्जायो छे। 45 तालुका छे ज्यां वरसादी माहौल सर्जायो छे। વિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગઈ છે। વિતલ, લગભગ 45 તાલુકાઓ વરસાદ છે, સૌથી વધારે ક્યાં, અને વરસાદ કેટલા સમય સુધી હજુ પણ આવી શકે છે? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં 45 તાલુકામાં વરસાદ સાંજના 6 વાગ્યા સુધીના જે આંકડા આવ્યા છે એ આંકડા પ્રમાણે પડ્યો છે। અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપે કીધું એ પ્રમાણે સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આગામી 3 દિવસ સુધી આ વરસાદ હજુ ચાલુ રહેશે, કારણ કે એક નવી સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને એ સિસ્ટમના કારણે ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ થવાની સંભાવના છે। આપે કીધું એ પ્રમાણે ખેડૂતો માટે આ પારાવાર નુકસાન કરતો વરસાદ સાબિત થઈ શકે છે। જીજનક, બિલકુલ બિલકુલ આભાર રીતલ। તો આખરે ગુજરાતમાં 45 તાલુકામાં જે વરસાદ છે, જેમાં સુરત માંગરોળમાં 1.25 ઇંચ વરસાદ છે, છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 1.5 ઇંચ વરસાદ છે, આજે પણ વરસાદ છે અને વરસાદ મુસીબત લઈને આવી રહ્યું છે। વાદળછાયું વાતાવરણ છે અનેક જગ્યા પર। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ, ગાંધીનગર વાદળછાયું વાતાવરણ, ઉત્તરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવામાં આવી રહ્યું છે। ભાવનગરમાં એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે, સામૂહિક આત્મહત્યાની ઘટના। પતિ, પત્ની અને 2 દીકરીઓએ આત્મહત્યા કરી છે, રિવોલ્વર વડે ફાયરિંગ કરીને આત્મહત્યા કરી છે। નિવૃત્ત DYSPના પુત્રએ જ અહીંયા આત્મહત્યા કરી હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। ભાવનગરમાં સામૂહિક આત્મહત્યાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે। પતિ, પત્ની અને 2 દીકરીઓએ આત્મહત્યા કરી છે, રિવોલ્વર વડે ફાયરિંગ કરીને આત્મહત્યા કરાઈ છે। નિવૃત્ત જે DYSPના પુત્રએ અહીંયા આત્મહત્યા કરી હોવાનું હાલમાં સામે આવ્યું છે। આખા પરિવારે આત્મહત્યા કરી છે, શા કારણે કરી છે આત્મહત્યા તે મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। નવનીત અમારી સાથે જોડાઈ ગયા છે ભાવનગરથી। નવનીત, આત્મહત્યા કરી છે, કોણ છે આ લોકો અને શા માટે આત્મહત્યા કરી છે, કોઈ વિગતો? આખું પરિવાર આત્મહત્યા કરે છે ત્યારે સવાલ ચોક્કસ ઉભો થાય। જીગત, ચોક્કસ જણાવી દઉં કે ભાવનગરના વિજયરાજનગર વિસ્તારની અંદર એક ક્ષત્રિય પરિવારના સભ્યો છે, જે 4 પરિવારના લોકોએ એક સાથે આત્મહત્યા કર્યાના જે સમાચાર સામે આવ્યા છે, એમાં જે નરેન્દ્રસિંહ જાડેજા જે DY પોતે જે નાયબ પોલીસ અધિક્ષક હતા અને એનો જે પરિવાર છે જેમાં દીકરાનું નામ છે પૃથ્વીરાજસિંહ જાડેજા, જેના પત્ની બીનાબા, યશસ્વીબા અને નનીનીબા, આ ચારેય જે એની જે 2 દીકરીઓ અને પત્ની સહિત જે પૃથ્વીરાજસિંહ છે એણે પોતાના લમણે ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી છે। પરંતુ અત્યારે જે પરિવારનો જે આત્મહત્યાનો સમગ્ર મામલો છે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે, પરંતુ હત્યાનું કારણ છે હજી સુધી જાણવા નથી મળ્યું। શા કારણે આત્મહત્યા કરી અને એક સાથે પરિવારના જે 4 સભ્યોને આત્મહત્યાને લઈને સમગ્ર જે વિસ્તાર છે એની અંદર પણ ચર્ચા છે, લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા છે અને હાલ પોલીસ છે એ તપાસ ચલાવી રહી છે। બિલકુલ બિલકુલ આભાર નવનીત। તો આખરે ભાવનગરમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે, હાલાકી પોલીસ તપાસ કરી રહી છે કે શા માટે આત્મહત્યા કરી છે। ભાવનગરમાં સામૂહિક આત્મહત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે, રિવોલ્વર વડે આ ફાયરિંગ કરી આત્મહત્યા કરી છે, જેમાં પતિ, પત્ની અને 2 નિર્દોષ દીકરીઓએ અહીંયા આત્મહત્યા કરવાની ફરજ પડી છે। પોલીસ તપાસ કરી રહી છે કે આખરે એવું શું કારણ હતું જેના કારણે આત્મહત્યા કરી છે, કોઈ સામાજિક કારણ છે, કોઈ અંગત કારણ છે કે કોઈ બીજું કોઈ કારણ છે, એ તમામ પાસાઓ પોલીસ હાલમાં તપાસી રહી છે। આત્મહત્યા એ સમસ્યાનું નિદાન નથી, લોકોએ સમજવાની જરૂર છે। રાજ્યમાં આજે વરસાદી માહોલ છે, કોરોનાનો કહેર વધી રહ્યો છે, સ્વયંભૂ લોકડાઉન વધી રહ્યું છે। આ તમામ સમાચાર જોઈએ સમાચાર ગુજરાતમાં વિસ્તૃતથી। અમદાવાદમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર અમદાવાદમાં લાગી શકે છે કેટલાક નિયંત્રણો।
અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવા ફરીથી ચાની કીટલીઓ બંધ થઈ શકે છે। ચાની કીટલીઓ પર લોકો ટોળા વળીને ઊભા રહે છે, જેના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ખતરો છે। આ સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવા સ્થળો પર કડક કાર્યવાહી કરી રહ્યું છે। જ્યાં ગાઈડલાઈનનું પાલન નહીં થતું હોય તેવા સ્થળો પર ચાની કીટલી કે લારી દુકાન બંધ કરવામાં આવશે। હાલ સમગ્ર અમદાવાદમાં મનપાની અલગ અલગ ટીમોએ આ અંગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। ગાઈડલાઈનનો ભંગ થતા સીલિંગ સુધીની કામગીરી પણ કરવામાં આવશે। અમદાવાદમાં કોવિડ ગાઈડલાઈનનો પ્રોપર રીતે અમલ ન થતો હોવાથી કેસમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે। અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ હજી પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે। અનલોક 4 અંતર્ગત વિવિધ જે પ્રવૃત્તિઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ લોકોની બેદરકારી હજી પણ જોવા મળે છે, સાથે જ વેપારીઓની પણ બેદરકારી જોવા મળે છે। ત્યારે જે સ્થળોએ ભીડ એકઠી થઈ રહી હોય તેવા તમામ સ્થળોએ કોર્પોરેશન કડક કાર્યવાહી કરી રહ્યું છે। આ જ કામગીરી અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ અને પોલીસ તંત્રએ શહેરભરમાં કે જ્યાં ટી સ્ટોલ અને જુદા જુદા જે ફાસ્ટફૂડના સ્ટોલ છે ત્યાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોવાની તપાસ શરૂ કરી હતી, અને જ્યાં જ્યાં તંત્રને ભીડ મળી એવી કેટલીય દુકાનોને સીલ મારી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી જે ટી સ્ટોલ છે ત્યાં આ પ્રકારની નોટિસ સીલિંગની મારવામાં આવેલી છે। શહેરભરમાં 32 જેટલી ટી સ્ટોલ છે તેને સીલ કરવામાં આવી છે, અને તંત્રની આ કામગીરીને પગલે 1124 જેટલી જે દુકાનોના સંચાલકો હોય છે પોતાની દુકાનો સ્વયંભૂ જ બંધ કરી દીધી હતી તેવી જે સત્તાવાર જાહેરાત છે તે મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે। અગાઉ પણ આ જ પ્રકારની કામગીરી પાનના ગલ્લાવાળાઓ સામે કરવામાં આવી હતી, તે બાદ ખાણીપીણીના બજાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી, મોલની સામે પણ આ જ રીતની કાર્યવાહી થઈ ચૂકી છે। એટલે હજી જે લોકો બેદરકારી દાખવી રહ્યા છે, ભીડ તરીકે એકઠા થઈ રહ્યા છે, તેમની સામે કોર્પોરેશનની લાલ આંખ યથાવત છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ। હજુ કોરોનાનું સંકટ ટળ્યું નથી, ગુજરાતમાં હજુ પણ સતત કેસ કોરોનાના વધી રહ્યા છે। આ સ્થિતિમાં શાળાઓ શરૂ કરવા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સરકારે હાલ કોરોના કાળમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જેને પગલે 21 સપ્ટેમ્બરથી ગુજરાતમાં શાળાઓ નહીં ખુલે। કોરોના કાળમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાલ શાળાઓ શરૂ ન કરવા ગુજરાત સરકારની કેબિનેટમાં નિર્ણય લેવાયો છે। ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું, શાળાઓ શરૂ કરવા અંગેની કેન્દ્રની ગાઈડલાઈન મરજિયાત છે। આ સાથે જ હંમેશાની જેમ ફરી એકવાર Z24 કલાકે દર્શાવેલા સમાચારને સત્તાવાર સમર્થન મળ્યું। કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈને 21મીથી જે માર્ગદર્શન મેળવવા માટેની ગાઈડલાઈન છે, જે સંપૂર્ણપણે મરજિયાત છે, અને કેન્દ્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રાજ્ય પોતાની અનુકૂળતા પ્રમાણે કરે, એને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં નિર્ણય લેવાયો છે કે 21મીથી મા બાપની સંમતિ સાથે વિદ્યાર્થી માર્ગદર્શન મેળવવા જઈ શકે એનો અમલ ગુજરાત સરકાર નહીં કરે। ભવિષ્યમાં અનુકૂળ સમય સંક્રમણ ઘટે ત્યારબાદ જ આનો અમલ કરવાનો આજે કેબિનેટમાં નિર્ણય લેવાયો છે। હજુ પણ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે Z24 કલાકે વડોદરાના વાલીઓનો આ મુદ્દે મત જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં મોટા ભાગના વાલીઓએ કોરોના કાળમાં દિવાળી બાદ પણ પોતાના બાળકને શાળાએ મોકલવાની ના પાડી દીધી। કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી શાળાઓ શરૂ ન કરવા વાલીઓ જણાવી રહ્યા છે। દિવસે ને દિવસે આપણા બરોડા સિટીની અંદર કેસ વધી રહ્યા છે, સરકાર પાસે કોઈ એવું પ્રિકોશન નથી કે એનું કોઈ ઉકેલ લાવી શકે કે દરેક લોકોને મેડિટેશન ને બધી વસ્તુ આલ્કો મેડિટેશન બધું આપી શકે, બરાબર? એટલે સરકાર પહેલાં તો પહોંચી વળે એવું એની પોતાની સક્ષમતા નથી। બીજી વાત, સરકારનું આ છે ને સ્કૂલના સંચાલકોનું તડયંત્ર ષડયંત્ર જ છે કે ફીસ ઉઘરાવવા માટેનું આ એક ષડયંત્ર છે કે સ્કૂલના છોકરાઓને બોલાવીએ અને એ લોકો સાથે ફીસ ઉઘરાવવાની વાત થાય, એટલે આ ખુલ્લેઆમ ભારતના ભવિષ્ય સાથે છેલવાડ કરી રહ્યા છે કે વડોદરામાં જે મેડિકલ ફેસિલિટી છે એટલી નથી, અને દિવસે ને દિવસે જે કેસ વધી રહ્યા છે, તો જે નાના બાળકો છે જે 2 મીટરનું અંતર પણ કદાચ નહીં જાણી શકે ભાઈ કેવી રીતે અંતર રાખવાનું છે, અને સરકારનું કામ છે કે લોકોને સુખાકારી મળી રહે, અને જે અમલદારો છે એનું કામ છે કે સુખાવરી પબ્લિક સુધી પહોંચે છે કે નહીં,
આમાં બાળકોનું જે ભારતનું ભવિષ્ય છે એમની સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં ના આવે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલ છલોછલ છલકાઈ રહ્યો છે। ચાલુ સીઝનમાં સરદાર સરોવર નર્મદા ડેમ તેને સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે। તમામ વીજ મથકો બંધ કરાતા નર્મદા ડેમની જળ સપાટી હાલ 138.58 મીટરે પહોંચી ગઈ છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 14 સેન્ટીમીટર જ દૂર છે। સીઝનમાં પ્રથમ વખત 138.68 મીટર સુધી છલોછલ ભરાશે। નર્મદા ડેમને છલોછલ ભરી પીએમ મોદીને જન્મદિવસની ભેટ આપવામાં આવશે। નર્મદા ડેમ હાલ 99.99% ભરી ગયો છે। નર્મદા બંધને નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ પૂર્ણતઃ ભરવાની મંજૂરી આપી છે ત્યારે આજે નર્મદા બંધ 138.54 મીટર પર પહોંચ્યો છે। એટલે કે કહી શકાય કે હવે 138.68 મીટરની એની જે પૂર્ણ સપાટી છે એ પૂર્ણ સપાટીથી માત્ર 14 સેન્ટીમીટર દૂર છે। આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મતિથિ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા નર્મદા બંધને પૂર્ણતઃ ભરી અને પ્રધાનમંત્રીને ભેટ આપવાનું એક આયોજન ગુજરાત સરકાર દ્વારા કરાઈ રહ્યું છે। આ કોરોના કાળમાં સીએમ વિજય રૂપાણી તેમના સીએમઓ કાર્યાલયથી જ નર્મદા મૈયાનું પૂજન કરશે, જ્યારે અહીં સરદાર સરોવર નર્મદા નિગમના એમડી વિવિધ જગ્યાએ નર્મદા મૈયાનું પૂજન કરશે તેવું આયોજન છે। કહી શકાય કે સિઝનમાં પ્રથમ વખત નર્મદા બંધ 138.68 મીટર સુધી ભરાવા જઈ રહ્યો છે અને હજી પણ પાણીની આવક 90,000 ક્યુસેક જેટલી છે, ત્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ ભરાયેલો આ નર્મદા બંધ તેમને જન્મતિથિની એક ભેટ સોગાદ હશે। ચાલુ વર્ષે મોરબીમાં મેઘતાંડવથી જગતના તાતનો હાલ બેહાલ થયો છે। આકાશથી આફત બનીને વરસેલા વરસાદથી ખેડૂતોની મહેનત પર મુસીબત રૂપે પાણી ફેરવી દીધું છે। ખેતરોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આજે મોરબીના સરપંચોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ચીમકી ઉચ્ચારી કે જો તેમની માંગ નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મોરબી તાલુકામાં આ વર્ષે લગભગ 55 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જેથી ખેડૂતોના ખેતરમાં મોટા ભાગના પાકનો સોથ વળી ગયો છે, જે અંગે સરકારે હાલ સર્વેની કામગીરી તો શરૂ કરી છે। મોરબી તાલુકા વિસ્તારની અંદર 20-25% કરતાં વધુ વરસાદ પડે તો ખેતીના પાકને નુકસાન થઈ જાય છે। તેવામાં મોરબી તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ મોરબી તાલુકા સરપંચ એસોસિએશને કરી છે। સતત ભારે વરસાદથી ગુજરાતના પાટણ જિલ્લામાં પણ ખેડૂતોની દશા બેઠી છે। અવિરત વરસેલા વરસાદથી ખેતરોમાં પાણી ગરકાવ થઈ જતા ઊભા માલને નુકસાન થયું છે। ખેતરોમાં ઊભા પાક હવે વરસાદી પાણીથી બળી ગયો છે। આ સ્થિતિમાં જગતના તાતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેથી ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। સરસ્વતી તાલુકામાં 72 ગામ આવેલા છે અને બધા જ ગામોમાં આ અસરગ્રસ્ત વૃક્ષના કારણે ભારે નુકસાન થયેલું છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે અને હજી સુધી કોઈ અધિકારી કે કોઈ તંત્ર સર્વે કરવા આવેલ નથી અને તાત્કાલિક સર્વે કરવા અને અસરગ્રસ્ત જાહેર કરવા અમારી સરકારને રજૂઆત છે ઉગ્ર। પહેલા પ્રથમ એરંડા વાયા, એરંડા નિષ્ફળ ગયા, એરંડા નિષ્ફળ હોય અને ફરીથી અમે રાડો વાવવાની તૈયારી કરી તો ફરીથી પાણી ભરાઈ ગયા વાવેતર પહેલાં, એ પછી અમે વાવેતર બંધ રાખ્યું અને બીજવાળા અમારા ઘરમાં મોંઘા લાવી વ્યાજે પૈસા લાવી અને બીજવાળા લાવીને ઘરમાં મૂક્યા છે। અમારું કોઈ પણ હાલ ચાલે એવું નથી, અમે તો એકદમ ગરીબી થઈ ગયા તો કંઈ સાચું છે। હાલમાં ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરી છે, ત્યારે ઝી 24 કલાકની ટીમે ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે જામનગરના ખેડૂતો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે। ગુજરાત સરકાર કેટલીક બાંધછોડ કરીને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે તો ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓથી છુટકારો મળી શકે છે। આ વર્ષે સતત ભારે વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। આ સ્થિતિમાં નોંધણી અને વેચાણ માટે ગ્રામ્ય કક્ષાએ સેન્ટર ઊભા કરવા અને ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હજુ પણ સરળ બનાવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમે એમ કહીએ કે અમારે અહીંયા ટેકાના ભાવે મગફળી લઈ જઈએ છીએ તો ઘડીખમાં જોખતા નથી, લાઈનમાં બહુ વારો મોડો આવે છે, 2-3 દિવસ ભીડું રહેવું પડે,
એ પ્રમાણે વ્યવસ્થા કરી અને તાત્કાલ જોખવાનો બધો સર્વે કરે. એમાં એવું છે કે ઓનલાઈન છે એ તાલુકાવાર છે એ ગામડે ગામડે ગ્રામ પંચાયતમાં થાય તો વધુ સારું રહે, ખેડૂતોને ખોટી લાઈનમાં ઊભું ના પડે અને ઓનલાઈન સારી રીતના થઈ જાય. બીજા નંબરમાં માલ રિજેક્ટ થાય છે તો હવે તો ડેમેજ માલ જ થવાના છે. થોડાક ડેમેજ માલ થાય તો એમાં થોડુંક સુધારા વધારા થાય તો વધુ સારું રહે. એક બાજુ તો અતિવૃષ્ટિના કારણે આમ તો સરકાર સર્વે કરવાનો આદેશ આપી દીધો છે, સર્વે ક્યાંક ક્યાંક ચાલુ છે અને હજુ ઘણી માત્રામાં બાકી છે. એમાંય ટેકાના ભાવ જાહેર કર્યા છે. ટેકાના ભાવની અંદર સ્ટાન્ડર્ડ મગફળી હોય અને સરકારની ગાઈડલાઈન મુજબની મગફળી હોય તો જ એ લોકો ખરીદી કરે છે. આ વર્ષ દરમિયાન એવી સારી મગફળીનું પ્રમાણ ક્યાંય જોવા મળશે નહીં, માટે એમાં પણ થોડીક બાંધછોડ કરી અને મગફળીની ખરીદી કરી લેવામાં આવે. થોડી ઘણી ગુણવત્તા નબળી હોય તો પણ ચલાવી લેવામાં આવે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હવે સુરત મનપા એક્શન મોડમાં આવી ગયું છે. તેથી હવે સુરત મનપાએ સુપર સ્પ્રેડરની શોધખોળ તેજ કરી છે, જેના ભાગરૂપે આજે સુરતમાં દૂધ વિક્રેતા અને ડેરીઓમાં કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું. સુરતના અલગ અલગ 8 ઝોનમાં દૂધ વિક્રેતા અને ડેરીને ચેક કરવામાં આવ્યા. ડેરી માલિક અને કર્મચારીઓને એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા. સુરત મનપાની સુપર સ્પ્રેડર ટેસ્ટિંગ અભિયાનમાં 5 દિવસમાં 43 સુપર સ્પ્રેડર મળી આવ્યા છે, જ્યારે પાનના ગલ્લા અને ચાવાળાના 855 ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 7 પોઝિટિવ કેસ મળી આવ્યા. સલૂનમાં 650 ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 1 પોઝિટિવ મળી આવ્યો. ઓટો ગેરેજમાં 860 ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 8 કેસ પોઝિટિવ મળી આવ્યા. બહુ ફાયદાકારક છે, કેમ કે આજે મને જો કોરોના થયો તો બીજાને થાય, એના કરતાં હું પોતે જાતે સ્વૈચ્છિક ટેસ્ટ કરાવી દઉં તો આજે લોકોની પણ સેફ્ટી છે, અમારી પણ સેફ્ટી છે અને આપણે કોરોના સામે લડી શકીએ. દરેક સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક આવીને ટેસ્ટ કરાવવો જોઈએ, એન્ટીજન ટેસ્ટ બહુ જરૂરી છે. ધન્વંતરી રથ દ્વારા આપણે રેપિડ એન્ટીજનનું ટેસ્ટિંગ કરીએ છીએ. આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે દૂધની ડેરી અને એનો ટેસ્ટિંગ કરવાનું આપણે ટાસ્ક લીધેલું છે, એટલે સુરત મહાનગર વિવિધ વિસ્તારમાં આવેલી તમામ ડેરીઓના સુપર સ્પ્રેડરનું આપણે ટેસ્ટિંગ. સંસ્કારી નગરી વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાના વધતા કેસના કારણે વડોદરામાં દર્દીઓ માટે ઓક્સિજનની ઘટ પડી રહી છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની માંગ વધી છે. ગોત્રી સયાજી હોસ્પિટલમાં રોજ 40 ટન લિક્વિડ ઓક્સિજનની માંગ છે. હાલ હોસ્પિટલમાં મળે છે 45 ટન ઓક્સિજનનું સપ્લાય થાય છે. ગોત્રી હોસ્પિટલના નોડલ અધિકારી ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું, આગામી સમયમાં ઓક્સિજનની માંગ વધીને 60 ટન થઈ શકે છે. આપ સૌ જાણો છો એમ કે કોરોના મહામારી એક મુખ્યત્વે રેસ્પિરેટરી શ્વસન તંત્રની બીમારી છે અને આમાં મુખ્ય થેરાપી ઓક્સિજન થેરાપી છે. એટલે સામાન્ય સંજોગો કરતાં ઓક્સિજનની રિક્વાયરમેન્ટમાં લગભગ 3-4 ગણો વધારો નોંધાયો છે. અને આજથી 1 સપ્તાહ પૂર્વેનો જે આખો મહિનો હતો એ દરમિયાન વડોદરાની ઓક્સિજનની રિક્વાયરમેન્ટ લગભગ 60 ટન, એટલે કે 4 ટેન્કર, એક ટેન્કરનો 15 ટન આવે એમ 4 ટેન્કર લિક્વિડ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હતી. પરંતુ એક અઠવાડિયા પહેલાં લગભગ 3 તારીખે એવો બનાવ બન્યો કે જે વડોદરાની સૌથી મોટી રીફિલર કંપની છે લાઇફલાઇન મેડિકલ ગેસીસ, કે જે 3 ટેન્કર શ્રીરામ ગેસીસ પ્રાઇવેટ લિમિટેડ ભાવનગર સ્થિત કંપની પાસેથી 3 ટેન્કર ઓક્સિજન રોજ લેતી હતી. ગુજરાતમાં કોરોના કેસ સૌથી વધારે 1364 કેસ નોંધાયા છે. ગુજરાતમાં આંકડાઓ વધી રહ્યા છે, પરંતુ આપણી જે રેન્જ છે 1400ની નીચે છે. હાલાકી રિકવરી રેટ શાનદાર રીતે 1447 વધી રહ્યો છે. આ એક આપણા માટે સારી ખબર છે. રિકવરી રેટ ગુજરાતનો સૌથી વધારે 83% સાજા થવાનો દર આપણો સામે આવી રહ્યો છે. આ ઉપરાંત મૃત્યુદર છે એ જે 17 હતો ગઈકાલે, જે આજે 12 થઈ ગયો છે. આ એક આપણને રાહત આપતી ખબર છે. આ ઉપરાંત જે સૌથી વધારે કેસ છે સુરતમાં નોંધાયા છે. સુરત પછી અમદાવાદ, જામનગર અને રાજકોટ સતત એ જ આંકડાઓ આવી રહ્યા છે. કોઈ ઘટાડો જોવામાં નથી આવ્યો. રાજકોટ 143 અને જામનગર પણ આંકડાઓ વધ્યા છે. તો આ પરિસ્થિતિની વચ્ચે 12 દર્દીઓના મૃત્યુ થયા છે. થોડોક મૃત્યુદર આપણો ઘટ્યો છે. આ ઉપરાંત રિકવરી રેટ 1447 શાનદાર આપણો રિકવરી રેટ જોવામાં આવી રહ્યો છે. હાલાકી ટેસ્ટિંગ થઈ રહ્યા છે, કારણ કે ટેસ્ટ વધારે થશે તો 85,000થી વધુ ટેસ્ટ થયા છે. ફરી એકવાર અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એમાં કોરોનાનો રાક્ષસ પોલીસકર્મીઓને ઝપેટમાં લઈ રહ્યો છે.
શરૂઆતથી આજ સુધી પોલીસ વિભાગના 731 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓના કોરોના પોઝિટિવ આવ્યો છે, જેમાં હોમગાર્ડ, ટીઆરબી અને પોલીસનો સમાવેશ થાય છે. ફ્રન્ટલાઈન વોરિયર એવા 6 જવાનોના મૃત્યુ થયા છે, જ્યારે 731માં 674 લોકો સાજા થઈને ડ્યુટી પર પરત ફર્યા છે. જોકે આજની તારીખે 51 જેટલા કર્મચારીઓ અધિકારીઓને કોરોના પોઝિટિવ છે, જેમાં મોટાભાગના ક્વોરન્ટાઇન છે. જ્યારથી લોકડાઉનની પ્રક્રિયા અમલમાં છે ત્યારથી પોલીસ ડિપાર્ટમેન્ટ ફ્રન્ટલાઈનમાં કોરોના વોરિયર તરીકે કામ કરી રહી છે. આ ફરજ દરમિયાન ઘણી બધી વખત પોલીસના જવાનો, એસઆરબીના જવાનો, હોમગાર્ડ તથા અન્ય ફોર્સિસ કે જે બંદોબસ્તમાં ઉપયોગમાં લીધી છે એના અધિકારીઓ તથા જવાનોમાં પણ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ્સ આવેલા છે. અત્યારે હાલની સ્થિતિમાં કુલ 51 જેટલા પોલીસના અધિકારી તથા જવાનોને કોરોના પોઝિટિવ એક્ટિવ સ્ટેજમાં ચાલી રહ્યો છે, જેમની ખૂબ સારી રીતે સારવાર ચાલે છે અને બહુ જલ્દી એ કોરોના નેગેટિવ થઈ અને ફરી પાછા ડ્યુટીમાં લાગી જશે. ફરી એકવાર અમદાવાદ કોરોના કેપિટલ બનીને ઉભરી રહ્યું છે. સતત વધુ ને વધુ પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, જેના કારણે પોલીસ બેડામાં ચિંતા પ્રસરી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં પોલીસ લાઇનને સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદના પોલીસ કર્મીઓમાં કોરોનાના કેસ વધતા પોલીસ લાઇનમાં સેનેટાઈઝેશન અને ફોગિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ જવાન અને એના ફેમિલી અને પોલીસ લાઇન, આ એક મોટી પોલીસ લાઇન છે દાનીલીમડા, ત્યાં 400 જેટલા પોલીસ પરિવારો રહે છે. એટલા એ રીતે શહેરના તમામ પોલીસ લાઇનોને અમે સેનેટાઈઝ કરી રહ્યા છીએ. પોલીસ જવાનોને ના ફેમિલીઓને વિટામિન સી અને તમામ પ્રકારની આયુર્વેદિક કાઢા અને એ બધું ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ, તાકી બધું સેફ રહે, તાકી જાહેર જનતાને પ્રોટેક્શન માટે 100% ફોકસ કરી શકે એના માટે. એકવીસથી 25 સપ્ટેમ્બર દરમિયાન કોરોના કાળમાં ગુજરાત વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે. સત્ર અંગે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું, કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સત્ર દરમિયાન નાગરિકો કે અરજદારોને પ્રવેશ નહીં આપવામાં આવે. 20 સપ્ટેમ્બરે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળશે. આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહેશે. સત્ર શરૂ થતા પહેલા સતર્કતાના ભાગરૂપે તમામ ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 24 બિલ રજૂ કરવામાં આવશે. ગુંડા નાબૂદી ધારા કાયદાને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. કેટલાક કાયદાઓ એવા હોય છે કે જે રાજ્ય સરકારની પાસે એની સત્તા હોય છે અને કેટલાક કાયદાઓ એવા હોય છે કે સમવાય તંત્રની અંદર એની રાષ્ટ્રપતિ પાસેથી અનુમતિ લેવાની હોય છે. એટલા માટે આ ગુંડા નાબૂદી ધારાનું આપણે રાષ્ટ્રપતિની પરવાનગી માટે મોકલવામાં આવશે. રાજ્ય, દેશ, દુનિયામાં વરસાદી માહોલ કેવો છે, કોરોનાની ખબર વધી રહી છે, વાયરલ શું બની રહ્યું છે, તમામ ખબરો થોડી જ વારમાં. ખબર ટોપ છે માં જોતા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક.